brought to you by Techno Spark 20 series smartphones. અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના ઉમેદવારી ફોર્મને લઈને મહત્વના સમાચાર છે. જેનીબેન ઠુમરનું ફોર્મ રદ નહીં થાય. ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુમરની રજૂઆતોને માન્ય રાખી છે. ઠુમર દ્વારા ફોર્મમાં વિસંગતા હોવાનો ભાજપ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની ચકાસણી કરવામાં આવી અને ઉમેદવારને પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કોઈ પણ પ્રકારની ગફલત નથી કરવામાં આવી. માહિતી જે છે એ વ્યવસ્થિત આપવામાં આવી છે અને ગેનીબેન ઠુમરનું ફોર્મ છે એ હવે માન્ય રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસના 4 નેતાઓ એવા હતા જેમના પર લટકતી તલવાર હતી, ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે તેવી વાતો વહેતી થઈ હતી. પરંતુ હવે જેનીબેન માટે હાશકારાજનક સમાચાર અને ઉમેદવારી ફોર્મમાં વિસંગતાઓ મામલે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપના વકીલો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસ ભાજપ બંને પક્ષોની દલીલો ચૂંટણી અધિકારી કલેક્ટરે સાંભળી હતી અને ત્યારબાદ આ નિર્ણય તેમને સંભળાવ્યો છે. જેનીબેન ઠુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ, જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે. મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે હાર પાડેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચાર સંહિતાની ફરિયાદો દાખલ કરે, એક કલાકનો સમય આપીને ખુલાસો કરવો, રજૂ કરવા માટે અમને કહેવામાં આવ્યો. એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો. મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, અમારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી. અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કરાવ્યો છે. રેકોર્ડ થતા નહોતા છતાં રેકોર્ડ કરાવ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રિયા નામદાર સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે. 8/8/2019 રોજ સરફેસ એક્ટ 7,06,46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેન્કે એક કાર્યવાહી કરી, એમની જપ્તી થઈ, એની મિલકતની જપ્તી થઈ. એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને 4 કરોડમાં સેટલમેન્ટ કર્યું. અમરેલી જિલ્લાની જનતાના 3 કરોડ ડૂબાવ્યા, છતાં પણ એની સામે વિરોધ ન હતો. જેનીબેન સામે સુલભ વિરોધ, કેવો વિરોધ? કે જેનીબેનનું રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં, જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિરજી ઠુમર જ્યારે 22મા ચૂંટણી લડતો હતો ત્યારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી જીતાવી, એ એમને દસ્તાવેજ રજૂ કર્યો. તો નાના બધા બીજા કારણો રજૂ કર્યા કે જેનીબેનના સસરાએ જે ધિરાણ ટૂંકી મુજબનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે. જેનીબેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુજબ નહીં લે, મારી તો દીકરી એક જ છે, પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી. હું પ્રેસ મીડિયાની સ્થિતિ પૂછવા માગું છું.
એમણે છુપાવ્યું નથી, છતાં પણ અમે પત્રથી કીધું. એમણે તો આવડી મોટી રકમ છુપાવી, ત્યારે જેનીબેનના સસરાએ જે ધિરાણ લીધું છે એમાં છુપાવ્યું નથી. એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યો, આ દેશના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જ્યારે ચૂંટણી લડતા ત્યારે એમણે પરણેલા છે કે અપરિણિત છે ત્યાં કાયમી ડેસ્ક કાઢ્યા છે. અમારા ડેસ્ક સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો દેખા, ડેસ્ક એટલે કશું નહીં, તો કેમ લાગુ પડતું લખ્યું નથી? એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે, સતત તંત્રને પ્રેશર આપવામાં આવે, અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદનના પાત્ર છે, લોકશાહીનો વિજય થયો છે, આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપી તેનો વિજય થયો છે, જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે, સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે, જેનીબેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે, એની ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે, પોતે ભાષણ ન કરી શકે, પ્રેશરમાં રાખવામાં આવે, એમને એક કલાકની મુદત આપીને એમની ઉપર આચારસંહિતાના ગુનાઓ દાખલ કરવામાં આવે, કાલે 10 વાગ્યે કલસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો, વિજયભાઈ મંજૂરી વગરની જેનીબેન સભા ચલાવી રહ્યા છે, બરાબર નથી, મારા આચારસંહિતાની પાછી ફરિયાદ દાખલ. કોઈના ઘરે અમે રજૂઆત કરી, અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું, કોંગ્રેસનો પંજો પહેર્યો છે, આ કોઈ આચારસંહિતાનો ભંગ હું કરતો નથી, છતાં પણ આવા નાના નાના ક્ષુલ્લક કારણોસર જે રીતે દબાવ માટેનો હિટલર સાહેબ જે પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો આ વિજય છે, અમરેલીની જનતાનો વિજય છે, અમરેલીના લોકોનો વિજય છે, અમરેલીની ગરીબ પ્રજાનો વિજય છે, અમરેલીના દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય, કે બક્ષીપંત સમાજ હોય, કે પાટીદાર સમાજ હોય, કે યુવાનો હોય, એનો વિજય છે, આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે, અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે, અને ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો અહીંથી ધમધમતી રહેલ, મવાથી ધમધમતી રહેલ, તમામ 4 ધામ સાથે ધમધમતી રહેલ આપવા માટેનો વિજય ઝુંબરનો જે નિર્ધાર છે એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઝુંબરનો વિજય થવાનો છે. પ્રેસ મીડિયાનો હું આભાર માનીશ, અમારા એક મોડલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, ત્યારે હું એમનો પણ ઋણી બન્યો છું, અને પ્રેસ મીડિયા આજે ચોથી જાગીર છે, અમારું કશું જ ન ચાલે, આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને, અને અમરેલી જિલ્લાના વિધિમાં આપનો પણ અમને મહત્વનો ફાળો મળે એવી લાગણી સાથે આ બધા ખૂબ આભાર માનું. જય હિંદ. લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે 12 તારીખથી લેવાના ચાલુ કર્યા, અને 19 તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા, એમાં ટોટલ 21 અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા, એમાંથી 7 ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે, અને 14 ફોર્મ માન્ય રહ્યા છે. એ 14 ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં 9 ઉમેદવારો કોન્ટેસ્ટ થશે, એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે. એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર, ચૌહાણભાઈ પ્રિતેશભાઈ, ચૌહાણ પ્રિતેશ, બાવકુભાઈ અમરુભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ બાવુભાઈ દાફડા, આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે. જે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાને માન્ય રાજકીય પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંકળ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે, અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે, તેથી એમના જે સબસ્ટિટ્યૂટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હતા, મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકારતા, વિરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે, અને હવે આગામી ઇલેક્શન્સ જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે, અને ચૂંટણીની માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે. આભાર, થેન્ક યુ. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.